નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં જ છો ખરું ને? હા, આવી ગયો હસતો કૂદતો નાચતો અને કાંઈક નવું કરવાનો શનિવાર. જુઓ બાળ દોસ્તો, આપણી શાળામાં અવારનવાર નાના મોટા પ્રસંગો ઉજવાતા જ હોય છે. એમાં ક્યારેક પ્રવેશોત્સવ હોય, આપણે ત્યાં સ્વાતંત્ર્ય દિન હોય, પછી ગુણોત્સવ હોય, ક્યારેક 26 જાન્યુઆરી પણ આવે. તો આવા પ્રસંગે ગામમાંથી મહેમાનો આવે, શાળામાં બીજા મહેમાનો આવે, તો આવે વખતે આપણે આવી ફૂલદાનીમાં ફૂલો ભરી અને એ લોકોને ભેટ આપીએ તો ખૂબ તેમને ગમે. તો એવી જ આપણે એક સરસ મજાની ફૂલદાની બનાવતા શીખીએ. નકામા પુઠ્ઠામાંથી ફૂલદાની બનાવતા શીખવાડીશ. તો આપણે, હું તમને કેવી રીતે ફૂલદાની બને છે, એના માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે અને કેવી રીતે બનાવીશું, એ હવે હું તમને શીખવીશ. આપણે ફૂલદાની બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે, તેની અંદર આપણે એક પૂઠુંની જરૂરિયાત પડશે, એક કાગળની જરૂરિયાત પડશે, ફેવિકોલની જરૂરિયાત પડશે, માપપટ્ટીની જરૂરિયાત પડશે, અહીંયા આપણે સ્ટેપલર જોઈશે, સોય દોરો પણ જોઈશે, આ જ પ્રમાણે જુદી જુદી કટરની પણ જરૂરિયાત પડશે. આ જ પ્રમાણે જુદી જુદી વસ્તુઓની જરૂરિયાત ફૂલદાની બનાવવા માટે આપણે પડશે. આપણે સૌ પ્રથમ એક પૂઠું લેશું અને પૂઠાની અંદર આપણે માપપટ્ટીની મદદથી આપણે પૂઠાને પૂરેપૂરું 22 ઇંચથી અને આ પ્રમાણે દરેક બાજુને ચોરસ આપણે પૂઠું બનાવીશું અને ચોરસના માપનું આપણે પૂઠું લેશું. બંનેને ભાગ કરતાં પૂઠાની અંદર આપણે અહીંયા 10 સેન્ટીમીટરનો માપ અને અહીંયાથી પણ માપ લેશું આપણે 10 સેન્ટીમીટર સુધીનો. બંનેના એક કરતાં અડધા ભાગે થઈ જશે. તો આ પ્રમાણે આપણે પેન્સિલની મદદથી આપણે અહીંયા લીટો દોરી અને આપણે આ પ્રમાણે કરી શકીશું. અને આ દ્વારા દરેકના બંનેના ભાગ થઈ ગયા છે. અને પૂઠાની મદદથી આપણે આ પૂઠાને બંને બાજુથી આ પ્રમાણે દબાવી અને તેને સોય દોરા વડે આપણે આ જ પ્રમાણે અને અહીંયાથી આપણે ફિટ કરી દઈશું. આ પ્રમાણે ગાંઠ કરી દઈશું એટલે બંનેના બે છેડા છે એ છેડાને કેવા ફિટ થઈ જાય. આ જ પ્રમાણે બીજી જગ્યાએથી પણ આપણે વચ્ચેથી લઈ લઈશું સોય દોરાની મદદથી. અને સોય તો આપણા ઘરે મળી રહે, આપણા ઘરે આપણા પપ્પા મમ્મીને સાંધવા માટે આપણા ઘરે સોય હોય તો એ વસ્તુનો અંદર પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો બાળ દોસ્તો, આ પ્રમાણે પૂઠાને આ પ્રમાણે તૈયાર કરી દેતા પૂઠામાંથી સુંદર મજાનું એક આપણે ફૂલદાની બનાવવા માટે જઈ રહેલા છીએ. આ સોય દોરાને આ પ્રમાણે અહીંયા ફિટ થઈ ગયું એટલે પૂઠું ખુલે નહીં. કટરની મદદથી આપણે અહીંયા દોરાને કાપી લેશું. એના પછી જેટલા માપનું પૂઠું હતું એટલા જ માપનો આપણે શું લેશું, કાગળ લેશું. અને આ કાગળને આપણે એક જગ્યાએ ખૂણા પરથી મૂકતા દરેક જગ્યાએ આપણે આ પ્રમાણે ફિટ કરીશું બંનેને ભાગના. અને અહીંયાથી જે જગ્યાનો ત્રિકોણ પડે છે એ જ જગ્યાએ આપણે ફેવિકોલની મદદથી અહીંયા ચોંટાડીશું. તો બાળ દોસ્તો, આપણે ઘરે આવા કાગળ હોય અને આ પ્રમાણેના પૂઠા આપણી પાસે હોય તો આ પ્રમાણે જો વધારે આપણે ખુલ્લું રહે તો આની અંદર આપણે અમુક જગ્યાનું સ્ટેપલર મારી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણી પૂઠું અને બંનેને ચોંટાડતા આપણી ફૂલદાની તૈયાર થઈ ગઈ. અને બાળ દોસ્તો, આગળ આપણે બીજી વસ્તુને મૂકવા માટે આની અંદર આ ફૂલદાની જે તૈયાર થઈ ગઈ છે એ ફૂલદાનીને અંદર આપણે કદાચ ફૂલ મૂકી શકીએ, અથવા તો આપણા રંગીન કાગળ હોય રંગીન કાગળમાંથી આ ફૂલદાની છે એની અંદરથી આ પ્રમાણે આપણે રોલ વાળતા આપણે ઘરે શો પીસની અંદર મૂકવા માટે આ પ્રમાણેનું કાગળ વાળતા આપણે ફૂલના આકારના
અને આ પ્રમાણેને આપણે આવી પણ આપણે મૂકી શકીએ છીએ, કાગળના કાતરની અંદરથી મંદરથી કટિંગ કરીને પણ આપણે મૂકી શકીએ છીએ. આપણા તૈયાર કોઈ પણ જગ્યાએ આપણે આપણા ફૂલ પણ આ ફૂલની અંદર પણ આપણે મૂકી શકીએ છીએ, આવું ફૂલ પણ મૂકી શકીએ છીએ. આ સિવાય આપણા વર્ગની અંદર બીજી પણ આ ફૂલદાનીનો ઉપયોગ આપણે બીજી દ્રષ્ટિએ પણ કરી શકીએ છીએ. તો આ પ્રમાણેનું ફૂલદાની આપણે તૈયાર થઈ ગઈ. તો આ પ્રમાણેના જુદા જુદા નમૂના આપણે બનાવ્યા છે. આ પ્રમાણેની ખૂબ સુંદર મજાની આપણે નકામા પુઠ્ઠામાંથી એક સુંદર મજાની ફૂલદાની તૈયાર થઈ ગઈ અને આપણા ઘરે આપણા શોપીસની અંદર પણ આને આપણે મૂકી શકીએ છીએ. આ જ પ્રમાણે બીજી પણ ખૂબ સુંદર મજાની હું એક વોલ પીસ બનાવતા આ પ્રમાણેનો ખૂબ સુંદર મજાનું આપણે ફૂલદાની બનાવી શકીએ છીએ. આપણા વર્ગની અંદર જો ઘણા સમય આપણે વિચારીએ તો જે વિદ્યાર્થીઓ આપણા વર્ગની અંદર ભણવા માટે નિયમિત આવે છે અને બાળકોની હાજરી માટે પણ આપણે કેટલા કેટલા બાળકો આવ્યા છે અને એ બાળકો જે આવ્યા છે અને નથી આવ્યા એ પ્રમાણે અલગ અલગ કાગળની અંદર આપણે વિદ્યાર્થીઓના નામ લખીએ. દાખલા તરીકે નકામી કંકોત્રી લીધી અને નકામી કંકોત્રીમાંથી આ પ્રમાણેની ઊભી પટ્ટીઓ બનાવી દીધી અને ઊભી પટ્ટીઓ બનાવી અને એની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓના નામ લગાડી દીધા. નામ ન લગાડીએ તો આપણે બીજું એના ફોટા પણ લગાડી શકીએ છીએ. આ કેસરભાઈ નામનો વિદ્યાર્થી છે, એમના નામનું છે. એના પછી આપણા વર્ગની અંદર જેટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ દરેક વિદ્યાર્થીઓના નામનું આ પ્રમાણે આપણે બનાવી શકીએ અને જેટલા વિદ્યાર્થીઓ વર્ગની અંદર ભણવા આવે છે એ જ પ્રમાણે જેટલી વર્ગની રજિસ્ટર સંખ્યા છે એટલા જ પ્રમાણે આ પ્રમાણેના નકામી કંકોત્રીમાંથી બનાવી અને વર્ગમાં જ્યારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે એમને એક જ જગ્યાએ મૂકેલા હોય સવારમાં અને આની અંદરથી આ એક જ જગ્યાએ મૂકેલા હોય છે. દાખલા તરીકે સવારમાં આપણે વર્ગની અંદર આપણા વર્ગની અંદર થતા જેટલા વિદ્યાર્થીઓ વર્ગના સંખ્યા હોય એ જ પ્રમાણેના આ પ્રમાણે જુદા જુદા નામ અથવા તો ફોટા લગાડેલા હોય, કયા વિદ્યાર્થી વર્ગની અંદર કે શાળાની અંદર ભણવા આવ્યો એની અંદરની પોતાની હાજરી પણ વર્ગની અંદર હાજરી પત્રકની હાજરી પુરાવતા પહેલાં પોતે આવ્યો છે અને કોણ આવ્યું છે અને નથી આવતું. દાખલા તરીકે પ્રવીણ નામનો છોકરો છે, એ છોકરો શાળાની અંદર આવી ગયો છે તો એને આપણે આની અંદરથી જાતે જ વિદ્યાર્થી પોતાનું નામ શોધી અને બીજી ફૂલદાનીની અંદર મૂકી દેશે. તો પ્રવીણ નામનો આની અંદર ખબર પડી ગઈ કે આ છોકરો વર્ગની અંદર આવી ગયો છે. આ ખુલ્લી જગ્યાએ વર્ગની અંદર જે પ્રવેશે છે એ જ જગ્યાએ મૂકી દેશું અને નિલેશ નામનો છોકરો આવશે તે પણ પોતાનું આ પ્રમાણે મૂકી દેશે. વર્ગના અંદર વિદ્યાર્થીઓ દાખલા તરીકે કેસર નામના છોકરાને પોતાને ઘરે રહેવાની પોતાના મામાના ઘરે જવાનું હતી, શાળાની અંદર આવી શકતો નથી. તો આ પ્રમાણે વિદ્યાર્થીઓ અહીંયા વર્ગની અંદર ખબર પડી જશે કે કેસર નામનો છોકરો આપણા વર્ગની અંદર ગેરહાજર છે. ફૂલદાનીની અંદર આવા નામ મૂકી પણ આપણે ખૂબ સુંદર મજાનો ઉપયોગ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો બાળ દોસ્તો આનો આપણે સૌએ આપણા વર્ગની અંદર એક વર્ગ મોનિટર તરીકે આપણે સૌએ પોતે બનાવવા માટે પ્રયત્ન કરીશું. આપણા ઘરમાં કે શાળામાં તમે જોયું હશે કે આડાઅવળા કાગળો પડેલા હોય, કોઈ પણ કાગળ પડેલા હોય તો એ કાગળોને આપણે સરસ અને વ્યવસ્થિત રીતે જો એક ફાઇલમાં આપણે મૂકીએ તો એ ખૂબ સારા પણ લાગે અને વ્યવસ્થિત પણ લાગે. તો આપણે બેનને કહીએ કે આપણને સરસ મજાની એક ફાઇલ બનાવતા શીખવે. નમસ્કાર બાળમિત્રો, આજે આપણે વેસ્ટ પૂંઠામાંથી ફાઇલ બનાવીશું. એના માટે આપણે શું જોઈશે તો જોઈએ. કાગળ, કપડું, વેસ્ટ, દોરી, સ્ટેપલર, ફેવિકોલ, કાતર અને એક કાગળ. સૌપ્રથમ આપણે વેસ્ટ પૂંઠું લઈશું. એને આપણે વાળી દઈશું. A4 સાઈઝનો કાગળ લઈશું જેથી આપણી ફાઇલની અંદર એક આ માપના કાગળ રહી શકે. ઉપરનો વધારાનો ભાગ આપણે કાપી દઈશું.
પૂંઠું આપણે ખોલી દઈશું. આપણે કાગળ ફિટ કરવાના હોવાથી અંદર આપણે વેસ્ટમાંથી જે દોરી હોય એ દોરીનો ઉપયોગ કરીશું. કાગળની અંદર કાણા પાડેલા છે જેથી આપણને ફાઇલની અંદર પડતા ફાવે. સૌ પ્રથમ આપણે દોરી ભરાવીશું. હવે આપણે પૂંઠું ઊંધું કરી દઈશું. વેસ્ટ કપડું હશે તો એને આપણે આ પૂંઠા ઉપર લગાવી દઈશું. ફેવિકોલની મદદથી આપણે કપડું કાગળ ઉપર લગાવી દઈશું. કપડાના ચાર ખૂણા છે એ આપણે થોડા થોડા કાપી લઈશું. હવે આપણે અહીંયા વારા પરથી ચોંટાડી દઈશું. વધારે લાગે તો આપણે થોડો સ્ટેપલરનો ઉપયોગ પણ કરીશું. બાળકો, આપણી ફાઇલ તૈયાર છે. આની અંદર આપણે A4 સાઇઝના કાગળ પણ લગાવી શકીએ. આ મારી પાસે કાગળ છે જે હું આ ફાઇલની અંદર લગાડી દઈશ. આપણા વેસ્ટ પૂંઠામાંથી આપણી બેસ્ટ ફાઇલ તૈયાર થઈ ગઈ છે. આ પણ વેસ્ટ પૂંઠામાંથી બનાવેલી ફાઇલ છે. એની અંદર આ રીતે આપણે બધું મૂકી શકીએ. આ બીજી ફાઇલ છે. બાળ દોસ્તો, તમે પેલું ગીત સાંભળ્યું છે? ચલ્લા મેરા ઘોડા રે તબડક તબડક રે, ચલ મેરા ઘોડા રે તબડક તબડક રે. હા, તો આજે આપણે એવો સરસ મજાનો એક ઘોડો બનાવતા શીખવાનું છે. જુઓ બાળકો, તમે ઘોડો બનાવતા તો શીખ્યા હશો, પણ આ ઘોડો કેવો છે? ઉડે છે. કેવો છે? ઉડે છે. તો એવો ઘોડો બનાવતા આપણે શીખીએ. કેમ છો વાલા ભૂલકાઓ, મજામાં છો ને? બાળમિત્રો, પ્રવૃત્તિ તો કરવાની તમને બધાને ખૂબ જ ગમતી હશે. તો આજે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અને આજની પ્રવૃત્તિનું નામ છે ઉડતો ઘોડો. તો ચાલો શરૂ કરીએ. તો આજની પ્રવૃત્તિ માટે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈશે? તો સૌથી પહેલાં આપણે કાર્ડ પેપર લેવાનું છે. કોઈ પણ રંગનું કાર્ડ પેપર તમે લઈ શકો છો. તો અત્યારે મેં ગુલાબી રંગનું કાર્ડ પેપર લીધું છે. A4 સાઇઝનું, જેવો આપણો સફેદ કાગળ આવે છે એ જ સાઇઝનો કાગળ છે. તો ચાલો શરૂ કરીએ. હવે કાગળને આપણે કોન બનાવતા હોઈએ એવી રીતે વાળવાનો છે. આવી રીતે વાળી અને પછી આપણે એને ફેવિકોલ લગાવી દેવાનો છે.
અહીંયા ફેવિકોલ લગાવી દઈશું। અહીંયા પણ આપણે થોડીક જરૂર પડે તો ફેવિકોલ લગાવી શકીએ। તમે જેવી રીતે સિંગ ચણા તમને દુકાનવાળા આપતા હોય છે એવી જ રીતે આપણે આવી રીતે કાગળનો કોન બનાવી દીધો, બરાબર। હવે કોન બનાવ્યા પછી એને થોડુંક આપણે ચોંટવા દઈશું, ચોંટાડી ચોંટી જાય પછી અહીંયા તમને જે વધારાનો ભાગ દેખાઈ રહ્યો છે એ આપણે કાપી નાખવાનો છે। જોયું બાળમિત્રો, આપણો કોન તૈયાર થઈ ગયો છે, પરંતુ તમે જોઈ શકો છો કે બરાબર ઊભો રહેતો નથી, તો આપણે એને જે વધારાનો ભાગ છે એ આપણે કટ કરી દેવાનો છે। આવી રીતે આપણે કટ કરી દઈશું। આવી રીતે કટ કરી દીધો। હવે આપણે એનું મોઢું તૈયાર કરીશું। ઘોડાનું મોઢું આવી રીતે આપણે લંબગોળ કાપવાના છે, એકદમ ગોળ નહીં પણ લંબગોળ આકારનું કાગળ આપણે કાપીશું। હવે આપણે બીજા પણ આવા જુદા કલરના બે મેં કટિંગ કર્યા છે એ આપણે અહીંયા લગાવવાના છે। તો આવી રીતે આપણે અહીંયા એને લગાવી દઈશું। બંને બાજુથી આપણને ઘોડો દેખાય એ રીતે આપણે બનાવવાનો છે, એટલે આપણે એના બે મોઢા તૈયાર કરવા પડશે। હવે એની આપણે આંખો પણ લગાવી દઈશું। હવે આપણે સ્કેચપેનની મદદથી એનું મોઢું બનાવવાનું છે અને અહીંયા નાનકડું નાક બનાવીશું। તો આપણા બે મોઢા તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક પટ્ટી લેવાની છે અને બીજી અલગ અલગ રંગની પટ્ટીઓ લેવાની છે। હવે આ પટ્ટીઓને બરાબર એક સરખી રાખી અને પછી કાપવાની છે। આવી રીતે આ પટ્ટીના આપણે ત્રણ જ ભાગ કરીશું, બધી પટ્ટીઓમાં એક સરખા થઈ ગયા છે। હવે આપણે આ પટ્ટી ઉપર ગુંદર લગાવવાનું છે। અને આ બધી જ પટ્ટીઓને એની ઉપર ચોંટાડી દેવાની છે, એમાં એક કલર બે સાથે ના આવે એનું આપણે ધ્યાન રાખીશું। હવે વધારાનો જે ભાગ રહ્યો છે એને આપણે હવે આપણે મોઢું લગાવવાનું છે। તો આ રીતે અહીંયા ફેવિકોલ લગાવી બંને મોઢાને ફેવિકોલ લગાવી દઈશું અને આ રીતે એને ચોંટાડવાનું છે। થોડીક વાર આપણે પકડી રાખવું પડશે કારણ કે ફેવિકોલ હજુ લીલો છે। થોડીક વાર એવું હોય તો આપણે એને ઊંધો મૂકી દઈએ તો એ ચોંટી જશે। હવે આની બીજી બાજુ પણ આપણે ફેવિકોલને લગાવી દેવાનું છે। આવી રીતે તમે જોઈ શકો છો કે બંને તરફ આપણા
ઘોડાના મોઢા દેખાઈ રહ્યા છે। હવે આપણે સરસ મજાના એના વાળ બનાવ્યા છે તો એને પણ આપણે લગાવીશું। આવી રીતે પાછળની બાજુએ આપણે એને લગાવી દેવાના છે અને થોડીક વાર એને ચોંટવા દઈશું। હવે આપણે એના કાન તૈયાર કરીશું। તો આવી રીતે કાન કાપેલા જ છે તેની પર ફેવિકોલ લગાવી દઈશું। હવે આપણે અહીંયા આ એક બાજુ એનો કાન લગાવીશું આગળની તરફ અને બીજી તરફ પણ એનો આપણે કાન લગાવવાનો છે। બંને થોડા સરખા રહે એક જ તરફ એ રીતે આપણે લગાવીશું। હવે બીજી પણ એક પટ્ટી કાપી અને આવી રીતે આપણે એને ઘોડાના કાનની બાજુમાં જ લગાવીશું। તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અહીંયા એને ચોંટાડી દઈશું। હવે થોડીક ડિઝાઇન પણ કરીશું। તો આવા તૈયાર દિલ મેં કાપેલા છે એને આપણે આખા નથી ચોંટાડી દેવાના, ખાલી વચ્ચેના ભાગમાં જ આપણે લગાવીશું અને એને થોડુંક આમ વાળી દઈશું તો વચ્ચે ઘડી પડી જશે અને પછી આપણે એને અહીંયા ચોંટાડીશું એટલે થોડાક આપણને ઊંચા પણ લાગશે। એવી જ રીતે ફરીથી પાછી ઘડી કરી દેવાની, વચ્ચેના ખાલી એક ભાગમાં જ ફેવિકોલ લગાવવાનો અને પછી આવી રીતે ચોંટાડી દેવાની। અને થોડુંક એને આમ પેપરને ઊંચું કરી દેવાનું છે। તો તૈયાર છે આપણો ઉડતો ઘોડો। જોયું વિદ્યાર્થી મિત્રો, આને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આવી રીતે લગાવી શકાય છે। લાગે છે ને સરસ? તો તમે પણ આવી સરસ મજાની પ્રવૃત્તિ કરો અને કોઈ પણ વાર્તા હોય કે ગીત હોય એમાં આપણે આ ઉડતા ઘોડાનો ઉપયોગ કરી શકીએ છીએ। જુદા જુદા આકારમાં બનાવી શકાય, જુદા જુદા રંગમાં બનાવી શકાય। તો આ પ્રવૃત્તિઓ તમારે બધાએ જ કરવાની છે, કરશો ને? મજા આવી ને દોસ્તો? તો ચાલો આવજો।